અડાજણ ખાતે આવેલ બાબુભાઈ મીઠાઈની દુકાનમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં લોકો મીઠાઈ લેવા માટે પહોંચ્યા હતા અને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। આ સમય એબી ન્યૂઝ ચેનલ દ્વારા મીઠાઈ લેવા આવનાર ગ્રાહકો સાથે ખાસ વાત કરી હતી અને સંચાલક પાસેથી વધુમાં જાણવામાં આવ્યું હતું કે કયા પ્રકારની મીઠાઈઓ લોકો લઈ રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મીઠાઈઓની દુકાનમાં લોકોની પડાપડી થઈ રહી છે। આજે આપણે મોજુદ છે એલપી સવાની સર્કલ પાસે આવેલ બાબુભાઈ મીઠાઈની દુકાનમાં, જ્યાં ઘણી બધી એવી વેરાયટીઓ છે અને નવી વેરાયટીઓ એ લોકો દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે આ તહેવારોની નિમિત્તે। જી, કયા પ્રકારની મીઠાઈઓ આ વખત સુરતીઓને બાબુભાઈ તરફથી મળશે? બાબુભાઈ તરફથી અત્યારે અમારે ત્યાં માવાની મિક્સ મીઠાઈ, પછી કાજુની બધી મિક્સ મીઠાઈ વેરાયટીઝમાં આવે છે। એમાં બધી પાંચ એક જાતની વેરાયટીઝ આવે છે અને કાજુની ફેન્સી મિક્સ મીઠાઈ આવે છે। આ જે તહેવારો છે એ અત્યારે સિઝન છે એ શરૂ થઈ ચૂકી છે, તો એવી કઈ આરોગ્ય બાબતે કેવી પ્રકારની કાળજી રાખવામાં આવતી હોય? આરોગ્ય બાબતે એ કાળજી રાખવામાં આવે છે કે અમારા જે મીઠાઈ પેકિંગ કરે છે અને એ બધું હેન્ડ ગ્લોવ્સ ને એ બધું પછી ટોપી ઉપર પહેરે છે અને એ રીતે એમ। કઈ એક્સપેક્ટેશન છે કે આ વર્ષે જે તહેવાર છે એ અડાજણમાં પ્રથમવાર જે આપણે જોઈએ તો રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યા છે, કયું નવું ફ્લેવર લાઈક સંગમ કાજુ કતરી છે અને વિવિધ કાજુના ફ્લેવર્સ, જેમ તમે કીધું કે કાજુનો વધારે પ્રયોગ થતો હોય છે, તો બીજી એવી કઈ મીઠાઈ છે જે પરંપરાગત હજી સુધી તમારા ત્યાં ચાલુ છે? અમારે ત્યાં ચાલુ છે કે ડ્રાયફ્રૂટ અંજીર પાત્ર આવે છે, પછી અમે અમારી જેલીવાળી કાજુ કતરી બનાવેલી છે અલગથી સ્પેશિયલ, એ અમારા સિવાય કોઈ જગ્યાએ નહીં મળે તમને। પછી બીજી આવે છે એની અંદર ડ્રાયફ્રૂટ રોલ આવે છે, એ બધી ઘણી ચાર પાંચ જાતની વેરાયટીઝ અમે આ વખત લોન્ચ કરેલી છે। અને માવાની મિક્સ મીઠાઈની અંદર અમે ફાલુદા બરફી છે અમારી, એ ફાલુદા બરફી લોન્ચ કરેલી છે। તો આપણે જેમ આજે એમની સાથે વાત કરી તેઓ જણાવે કે કેવી રીતે નવી વેરાયટીઝ જે કાજુના ફ્લેવર્સ વધારે આપવામાં આવતા હોય છે મીઠાઈઓમાં, કારણ કે તહેવારોમાં સુરતીઓ વધારે કાજુને ડ્રાયફ્રૂટ્સને પ્રિફર કરતા હોય એઝ કમ્પેર ટુ જે માવા મીઠાઈઓ હોય છે એના કરતાં, એ લોકોના ત્યાં જેલી કાજુ કતરી છે જે સુરતમાં માત્ર બાબુભાઈ સ્વીટ્સની દુકાનમાં જ મળતી હોય છે, એ લોકોની મિની ઘારી આપણે કહીએ છીએ કે જે બારે માસ અહીં સુરતીઓને ખવડાવવામાં આવતી હોય છે। ઘણા બધા એવા નવી વેરાયટીઝ છે જે જેમ જણાવ કે ફાલુદા મિક્સ મીઠાઈ છે અને કાજુ કતરીઓ છે જે સુરતીઓ વધારે પ્રિફર કરતા હોય છે, કારણ કે એમના ત્યાં પરંપરાગત જે આરોગ્યની કાળજી છે એ પણ જાળવામાં રાખવામાં આવતી હોય છે। બિનીતા પટેલ જી, આજે તહેવારનો દિવસ છે અને લોકો બહેન ભાઈ માટે મીઠાઈ લેતી હોય છે, તમે કઈ પસંદ કરી છે ને ક્યાંથી? બાબુભાઈ જ બાબુભાઈની જે મિની ઘારી આવે છે તે મારા ઘરમાં બધાને જ ભાવે છે, અમે અહીંયાથી લઈએ છીએ અને ફોરેન પણ પાર્સલ કરીએ છીએ। હમણાં 1.5 મહિના પહેલાં જ મારા મામા સસરા ગયા તો એમના દીકરાને પણ અમે અહીંયાથી લગભગ 1.5 કિલો ઘારી મોકલાવી અને અહીંયાની ઘારી મારા દીકરાને સ્પેશિયલી વધારે ભાવે છે અને આજે મારા ઘરે ડબલ ખુશીનો દિવસ છે। રક્ષાબંધન તો છે જ પણ અમે નવી ગાડી લીધી છે એટલે મારે મારા ઘરે સ્પેશિયલ મીઠાઈ બીજી લઈ જવાની હતી તો મેં ઘારી પસંદ કરી છે। એ જ તો પરંપરા કહેવાય એટલે જ આ દુકાન ફેમસ છે। ખુશ્બુ શાહ, મારા અહીંયા મોસ્ટલી મારા ભાઈને અહીંયાથી કાજુ કતરી અને બુરુવાલા જે ખાંડવાળા પેંડા કહીએ એ અહીંયાની જ એને ભાવે છે અને ઓલવેઝ અમે લોકો રક્ષાબંધનમાં હું અહીંયાની જ મીઠાઈ બી પ્રિફર કરું છું બાબુભાઈ સ્વીટ્સની, બીકોઝ એને ખાંડવાળા પેંડા અહીંયાના જ ભાવે છે અને કાજુ કતરી બી અહીંયાની બહુ જ ફેમસ છે એટલે અમે લોકો અહીંયાથી જ લઈએ છીએ। એવરી કોઈ બી મારા ઘરે ફંક્શન હોય કે કોઈ બી તહેવાર હોય તો અમે લોકો અહીંયાની જ પ્રિફર કરીએ છીએ।